નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ શિક્ષક હું એસ એસ જાદવ સાહેબ આપસઉવાલા વિદ્યાર્થીઓનું ઓનલાઈન લર્નિંગ ક્લાસીસમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસ વિષય ગુજરાતી ધોરણ દસ વિદ્યાર્થી ગુજરાતીનું પુસ્તક ખોલજો ગઈ વખતે આપણે જોયું હતું સ્થિતિ પ્રક્રિયા અને ક્રિયા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક વ્યાકરણ એકમ ત્રણ પુસ્તકમાં ધ્યાન આપજો ગઈ વખતનું થોડુંક ક્લિયર કરી લઈએ કારણ કે સ્થિતિ પ્રક્રિયા અને ક્રિયા એ સમજાશે તો તમને આગળનું આ કરતરી કર્મણી ભાવે પ્રેરક એ સમજાશે પાઠ્યપુસ્તકમાં મિત્રો વાક્ય પ્રકારમાં પહેલું વાક્ય છે જુઓ પુસ્તકમાં જોજો માળીથી કુંડું તૂટ્યું બ બીજું વાક્ય છે માળીએ કુંડું તોડ્યું આ બે વાક્યોમાં તફાવત છે મિત્રો આ કુંડું કોણે તોડ્યું એમ પૂછવામાં આવે તો જવાબ મળે છે માળીએ કોણે તોડ્યું એમ પૂછતા કરતા મળે છે તો કરતાં અહીંયા માળી છે તો માડી ના પાડે છે કે ના મેં નથી તોડ્યું ખુરપી લાગી ગઈ એટલે તૂટી ગયું બીજું વાક્ય જુઓ આ કુંડું કોણે તોડ્યું માળીએ એ તો સાહેબ હવે છોડ ક્યારામાં નાખવાનો છે ને એટલે તોડ્યું આ બંને અને બ વાક્યમાં માળીથી કુંડું તોડ્યું છે કોણે તોડ્યું એ પૂછતા કરતાં મળે છે પહેલાંમાં ના પડે કે ના મેં નથી તોડ્યું ખુરપી લાગી ગઈ તો એનો મતલબ એ ગઈ વખત આપણે કરતાના લક્ષણો જોયા હતા મિત્રો કે કરતામાં સજીવ હોવો જોઈએ એનું નિયંત્રણ હોવું જોઈએ એની ઈચ્છા હોવી જોઈએ અને કર્તૃત્વ તરીકે એ પોતાની જવાબદારી સ્વીકારતો હોવો જોઈએ તો પહેલાં અવાક્યમાં એ જવાબદારી સ્વીકારતો નથી એટલા માટે પહેલું વાક્ય એ કરતાં નથી માડી બીજામાં એ સ્વીકારે છે પહેલાં અજાણતા લાગી ગયું છે ને ખુરપી એની ઈચ્છા નહોતી અને બીજામાં એટલા માટે તોડ્યું કે હવે છોડને ક્યારામાં નાખવાનો છે એટલે તોડ્યું જુઓ બીજામાં જવાબ આપે છે કે એ તો સાહેબ હવે છોડ ક્યારામાં નાખવાનો છે ને એટલે તોડ્યું જાણી જો ને તોડ્યું તો બમાં બીજા વાક્યમાં એ કરતાં સિદ્ધ થાય છે કરતાના લક્ષણોમાં આવે છે એ જવાબદારી સ્વીકારે છે તો બીજામાં એ કર્તા કહેવાય છે પહેલાંમાં મારી કરતાં કહેવાતો નથી આટલું ક્લિયર સમજ્યા પછી મિત્રો આપણે સ્થિતિ વિશે જોયું હતું સ્થિતિમાં હોવું ન હોવું દર્શાવે અને ક્રિયામાં નિયંત્રણ હોય છે ક્રિયા કરનાર સજીવ હોય છે ક્રિયામાં ક્રિયા કરનાર નિયંત્રિત એની પર નિયંત્રણ હોય છે જવાબદારી સ્વીકારે છે અને પ્રક્રિયામાં એ નિયંત્રણ હોતું નથી કુદરતી રીતે આપોઆપ થાય છે તો આપણે આટલું જોયું હવે તમે માં ધ્યાન આપશો આપણે આગળ જોઈએ છે વાક્યના પ્રકારો કર્તરી કર્મણી ભાવે અને પ્રેરક આ ચાર પ્રકારો છે પરીક્ષામાં વાક્ય રૂપાંતરના સ્વરૂપમાં પૂછાય છે મિત્રો તમે મોબાઈલને આડો રાખી ઇયરફોન લગાવી અને હવે મોબાઈલમાં ધ્યાન આપશો હવે ફક્ત મોબાઈલમાં જ ધ્યાન આપશો મિત્રો સમજાશે તમને ગુજરાતી ભાષાની ક્રિયાત્મક વાક્ય રચના ત્રણ છે એના ત્રણ મુખ્ય ઘટકો કરતા કર્મ અને ક્રિયાપદ જો નીચે વાક્ય છે સલમા ચોપડી વાંચે છે તો સલમા એક કરતા છે કોણ ચોપડી વાંચે છે તો કરતા મળે તો કે સલમા વાંચે છે શું વાંચે છે તો કર્મપદ મળે કે ચોપડી વાંચે છે તો સલમા ચોપડી વાંચે છે એમાં સલમા કરતા પર છે ચોપડી કર્મપદ છે અને વાંચે છે એ ક્રિયાપદ છે આટલું ક્લિયર થયું હશે આગળ જોઈએ હવે કર્તરી રચના કર્તરી કોને કહેવાય મિત્રો તો કર્તરી જે વાક્યમાં ક્રિયા હોય કર્તા હોય કરતાના પૂરેપૂરા લક્ષણો હોય અને કર્તાનું જ મહત્વ હોય તેને કરતરી વાક્ય કહેવાય વાક કર્તરી એટલે એમાં ક્રિયા હોય જો અહીંયા ક્રિયા છે વાંચે છે અને કરતા હોય કરતાં સલમા છે અને કરતાના પૂરેપૂરા લક્ષણ હોય મિત્રો કરતા કોને કહેવાય એના પૂરેપૂરા લક્ષણો હવે યાદ રાખી લેજો એક તો એ ચેતન એટલે સજીવ હોય બીજું કે તે પોતાની જવાબદારી સ્વીકારતો હોય જેનામાં ક્રિયા પર નિયંત્રણ હોય એની ઈચ્છાશક્તિ હોય આટલે વસ્તુ પૂરેપૂરી હોય તો જ એ કરતા કહેવાય છે દાખલા તરીકે રમેશે ચાની આદત છોડી દીધી તો અહીંયા રમેશ કરતા છે રમેશે ચાની આદત છોડી દીધી તો રેડ કલરમાં છે લાલ અક્ષરમાં એ કરતા છે રમેશ એટલે આ વાક્ય કરતરી છે કેમ કે અહીંયા કરતાનું જ મહત્ત્વ છે પોલીસે ચોર પકડ્યો કોણે પકડ્યો તો કે ચોર પોલીસે પકડ્યો તો પોલીસ એ કરતાં છે ક્રિયાનો કરનારને કરતાં કહેવાય પણ છતાં આપણે પહેલાં કરતાના લક્ષણો ધ્યાનમાં રાખવાના તો અહીંયા રમેશે ચા છોડી દીધી એટલે રમેશ કર્તા છે પોલીસે ચોર પકડ્યો એટલે પોલીસ કર્તા છે તો બંને વાક્યો કર્તરી રચના છે કર્તાનું જ મહત્ત્વ હોય કર્તાના પૂરેપૂરા લક્ષણ ધરાવતા હોય તેને કર્તરી રચના અથવા કર્તરી વાક્ય કહે છે નેક્સ્ટ નંબર બે કર્મણી રચના જે વાક્યમાં કર્તા ગૌણ અને કર્મનું જ મહત્ત્વ હોય ગૌણ એટલે એનું બહુ પ્રાધાન્ય ન હોય કર્મણી રચનામાં કરતા ગૌણ હોય અને કર્મનું જ મહત્ત્વ હોય કર્મનું પ્રાધાન્ય હોય એમાં ઈચ્છા ક્ષમતા દર્શાવાય છે થી વડે દ્વારા તરફથી જેવા અનુક કે નામયોગી વપરાય છે આ થી એ અનુક છે અને વડે દ્વારા તરફથી એ નામયોગી કહેવાય છે મિત્રો એનો દાખલો જોઈએ ઉદાહરણ તરીકે રમેશ થી ચાની આદત છૂટી હવે જુઓ રમેશ થી થી અહીંયા લાગ્યો છે આગળ આપણે જોયું મિત્રો કે રમેશે ચાની આદત છોડી અહીંયા રમેશથી ચાની આદત છૂટી તો અહીંયા રમેશનું કર્મ એની ઈચ્છા શક્તિ બતાવે છે તો થી લાગે છે કર્મણીમાં થી લાગ્યું અને એની ઈચ્છા શક્તિ દર્શાવે કે એની ઈચ્છા શક્તિ પાવરફુલ હશે કે એણે વર્ષોની જૂની ચાની આદત છોડી દીધી તો રમેશથી ચાની આદત છૂટી તો થી લાગ્યો લાગ્યું પોલીસથી ચોર પકડાયો અહીંયા પણ ઠી લાગ્યું જુઓ પકડાયો તો પકડાયો ડ વત્તા આ આ પ્રત્યે લાગ્યો અને પોલીસની ક્ષમતા કે એણે પોતાની કાબિલિયત સિદ્ધ કરી કે એણે પોલીસે ચોરને પકડી લીધો તો પોલીસથી ચોર પકડાયો તો થી લાગ્યો રમેશથી ચાની આડે છોટ્યું થી લાગ્યું કર્મણીમાં કર્મનું મહત્ત્વ છે ચાની અને ચોર એ કર્મ છે તો અહીંયા કર્મનું મહત્વ પ્રાધાન્ય વધુ છે એટલે આ રચના કર્મણી રચના થઈ મિત્રો યાદ રાખજો ત્રીજો નંબર આગળ જોઈએ છે ભાવ્ય રચના જે વાક્યમાં કર્તા ગૌણ હોય ક્રિયા કે ભાવ વિચારોનું જ મહત્ત્વ હોય કર્તા ગૌણ હોય પરંતુ ક્રિયા કે ભાવ વિચારોનું મહત્ત્વ હોય છે પહેલામાં કર્તામાં કર્તરીમાં કરતાનું મહત્ત્વ કર્મણીમાં કર્મનું મહત્ત્વ અને ભાવે રચનામાં ભાવ એટલે ક્રિયા અથવા ભાવ અથવા વિચારોનું જ મહત્વ હોય એમાં પણ શક્યાર્થ ઈચ્છાર્થ શક્તિ ક્ષમતા દર્શાવાય છે દાખલા તરીકે ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાય જુઓ કેમ મોડું અવાય તો કે ટ્રાફિકને કારણે મોડું અવાય અવાય જુઓ અહીંયા આ પ્રત્યે લાગ્યો અવાય આય વાય અવાય બીજું આજથી અજયથી પાંચ ફૂટ લાંબો કુડકો મરાય અજયથી થી તો કરમણીમાં પણ લાગે છે પાંચ ફૂટ લાંબો કુડકો મરાય જુઓ કુડકો મરાય અહીંયા અજય ખેલાડી છે એ પાંચ ફૂટ જેટલો લોંગ જમ્પ મારે છે એની ક્ષમતા એની શક્તિ અહીંયા સિદ્ધ થાય છે તો ટ્રાફિકને કારણે મોડું અવાય અને અજયથી પાંચ ફૂટ લાંબો કુડકો મરાય એની ક્ષમતા દર્શાવે છે તો મોડું અવાય કુટકો મરાય એ એમનો ભાવ એમની ક્રિયા છે તો ભાવે રચનામાં ક્રિયાનું મહત્વ હોય મિત્રો નેક્સ્ટ આગળ જોઈએ નંબર ચાર પ્રેરક રચના રચના એટલે વાક્ય પ્રેરક વાક્ય પ્રેરક રચના એમાં ક્રિયા કરવા માટે પ્રેરણા પ્રોત્સાહન અપાય છે જેમાં ને પાસે દ્વારા વડે પ્રત્યય કે નામ યોગી વપરાય છે ને એ પ્રત્યય છે પાસે દ્વારા વડે એ નામ યોગી છે પ્રેરક શબ્દો ઉપરથી જો પ્રેરણા કોઈને આપણે પ્રેરણા આપીએ કોઈને પ્રોત્સાહિત કરીએ દાખલા તરીકે માળી ઝાડ કાપે છે કોણ કાપે છે તો કે માળી તો હવે નીચે વાક્ય જુઓ સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે પહેલામાં માળી ઝાડ કાપે છે બીજામાં સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે પાસે શબ્દ ઉમેરાયો સાહેબ એ પ્રેરક મુખ્ય કરતા છે પહેલાંમાં માળી પ્રેરિત કરતા છે સાહેબ પ્રેરક મુખ્ય કરતા છે ઝાડ કાપવું કે ન કાપવું કેટલું કાપવું તેનું નિયંત્રણ ઈચ્છા હેતુ જવાબદારી સાહેબની છે સાહેબ પ્રેરણા આપે છે તેથી સાહેબ પ્રેરક કરતા છે પ્રેરક કરતાં જ મુખ્ય કરતા ગણાય પ્રેરણા મુખ્ય હોય છે જો મિત્રો આ વાક્યોમાં બીજા વાક્યમાં સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે એટલે એની પાસે કામ કરાવે છે એને પ્રોત્સાહન આપે છે પણ સાહેબ નિયંત્રણ જવાબદારી હેતુ ઈચ્છા ધરાવે છે એટલે કરતા છે તો પ્રેરક રચનામાં કરતા જ મુખ્ય હોય છે પ્રેરણા મુખ્ય હોય છે આ યાદ રાખજો બીજું વાક્ય હું વાંચું છું સાદું વાક્ય થયું શિક્ષક મને વાર્તા વંચાવે છે શિક્ષક પ્રોત્સાહિત કરે છે શિક્ષા પ્રેરણા શિક્ષક પ્રેરણા આપે છે એટલે વાક્યમાં શિક્ષક જ મુખ્ય કરતા પ્રેરકર્તા છે પ્રેરક એટલે પ્રોત્સાહન આપનાર પ્રેરક રચનામાં પ્રેરણા આપનાર એક નવો પદ ઉમેરી શકાય છે અહીંયા શિક્ષક ઉમેરાયું જુઓ હું વાંચું છું શિક્ષક મને વાર્તા વંચાવે છે તો પ્રેરક રચનામાં પ્રેરણા દ્વારા કામ થાય આગળ જોઈએ વાક્ય રૂપાંતર વાક્ય રૂપાંતર એટલે વાક્ય બદલવું વિધિ અને નિષેધ એવા બે પ્રકારના વાક્યો વિધિ કે વિધાન પણ કહેવાય છે વિધિ વાક્યમાં હકારવાળું હકારાત્મકવાળા વાક્ય હોય છે જેમાં છે છ છૂ છીએ આ બધા છના રૂપ આવે છે હકારાત્મક કહેવાય ને ઇંગ્લિશમાં તમે યશના વાક્યો ભણો છો એવી રીતે વિધિ કે વિધાન એટલે હકારાત્મક નિષેધ વાક્ય એટલે નકાર વિધિ વાક્ય એટલે હકાર નિષેધ વાક્ય એટલે નકાર નકારમાં ન ના નહીં નથી અને માં મા શબ્દ કાઠિયાવાડી શબ્દ છે બોલ માં એમ બોલાય છે એનો ઉપયોગ ઓછો થાય છે પણ માં અર્થ ના થાય છે નકાર થાય છે એ સૌરાષ્ટ્રનો શબ્દ છે તર્પણનો શબ્દ છે એમાં ન ના નહીં માં કે વિરુદ્ધાથી શબ્દ પણ વપરાય છે નિષેધમાં તો વિધિ વાક્ય અને નિષેધ વાક્ય હવે નીચેના વાક્યનું નિષેધ વાક્યમાં રૂપાંતર કરો એ લોકો કદાચ રસ્તો ભૂલ્યા હશે આ વાક્ય છે વિધિ વાક્ય છે એનું નિષેધમાં રૂપાંતર કરવાનું એટલે નકાર બનાવવાનું હકારનું નકારમાં બનાવવાનું નીચે જુઓ એ લોકોને કદાચ રસ્તો યાદ નહીં હોય અહીંયા નહીં હોય નહીં શબ્દ આવ્યો એટલે વાક્ય નિષેધ થયું બીજું વાક્ય જુઓ હું એના પર કવિતા લખતો નહોતો જુઓ અહીંયા વાક્ય છે એના પર કવિતા લખતો નહોતો એનું પાછું નિષેધ બનાવવાનું છે તો હું એના પર કવિતા નહોતો લખતો એવું નહોતું જો બે વખત નકાર આવ્યો કવિતા નહોતો લખતો અને એવું નહોતું બે વખત નકાર આવ્યો તો મિત્રો વિધિવાક્ય એટલે હકાર વાક અને નિષેધ વાક્ય એટલે નકાર વાક્ય પરીક્ષામાં તમારે આ રીતે પૂછાય છે કે વાક્ય રૂપાંતર કરો આપણે જોયા ચાર કરતરી કર્મણી પ્રેરક ભાવે વાચક પરીક્ષામાં આ રીતે પૂછાય છે દાખલા તરીકે સુનિલ દવા પીશે કૌશમાં છે કર્મણી વાક્યમાં રૂપાંતર કરો સુનિલ દવા પીશે એનું કર્મણી જુઓ નીચે જવાબ સુનિલ થી દવા પીવાશે કયો અક્ષર લાગ્યો થી અને પીવાશે થી અને પીશેનું પીવાશે થઈ ગયું આ પ્રત્યે લાગ્યો તો આ યાદ રાખજો મિત્રો કર્મણી વાક્ય થયું બીજું વાક્ય એ માંડ બોલી શકી એનું ભાવે વાક્યમાં રૂપાંતર કરો એ માંડ બોલી શકી એનું ભાવ્ય વાક્યમાં રૂપાંતર કેવી રીતે થશે એનાથી માંડ બોલી શકાયું જો અહીંયા થી લાગ્યો થી અનુગ લાગ્યો અને શકીનું શકાયું થયું એને ભાવે વાચક પહેલાંમાં કર્મનું પ્રાધાન્ય છે સુનિલ થી દવા પીવાશે સુનિલ હવે પોતાની જાતે દવા પીવે છે એ એનાની સમજદારી છે એની ઈચ્છા છે એમાં કર્મણીનું મહત્ત્વ છે સુલીલથી દવા પીવાશે બીજામાં એનાથી માંડ બોલી શકાયું તો બોલી શકાયું પહેલાં બહુ જ કમજોરી હતી હવે એનાથી એનાથી માંડ બોલી શકાયું એટલે નહીં બોલી શકાયું એ એની કમજોરી બતાવે છે તો અહીંયા ભાવ એનો વિચાર એની ક્રિયા બોલી શકાયું ક્રિયા બતાવે છે ક્રિયાનું મહત્ત્વ હોય છે ત્રીજું મેં દાખલો ગણ્યો પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો પ્રેરક એટલે કોઈ પ્રોત્સાહન આપે એમાં તમે બીજું કોઈ પાત્ર પ્રેરણા આપનારું પણ ઉમેરી શકો દાખલા તરીકે મેં દાખલો ગણ્યો શિક્ષકે મારી પાસે દાખલો ગણાવ્યો અહીંયા શિક્ષક એક નવું પદ આપણે ઉમેર્યું તો શિક્ષક પ્રેરણા આપે છે તો હું મેં એટલે હું એ પ્રેરિત થયો અને શિક્ષક એ પ્રેરક થયા એટલે પ્રેરક મુખ્ય હોય છે મુખ્ય કરતા પ્રેરક શિક્ષક ગણાય મેં દાખલો ગણ્યો શિક્ષકે મારી પાસે દાખલો ગણાવ્યો ગણ્યોનું ગણાવ્યો થયું જુઓ મિત્રો અંદર પ્રત્યે લાગે છે આ પ્રત્યે નંબર ચાર મોહન કાકાથી હવે ચલાય છે મોહન કાકાથી ચલાય છે એટલે આ કર્મણી વાક્ય છે એનું આપણે શું કીધું છે કર્તરી વાક્ય બનાવો જેમાં કરતાનું મહત્ત્વ હોય કર્તરીમાં તો જવાબ શું થશે મોહન કાકા ચાલે છે જુઓ મોહન કાકા ચાલે છે આ સીધી સાડું વાક્ય છે જેમાં કરતાનું મહત્ત્વ હોય મોહન કાકા ચાલે છે ફરીવાર મિત્રો સુનિલ દવા પીશે એ કર્તરી વાક્ય છે એને કર્મણી બનાવવું હોય તો થી દવા પીવાશે એટલે કર્મણીમાં થી આવે એ માંડ બોલી શકી એ ભાવે વાક્યમાં રૂપાંતર કરા એના થી અને માંડ બોલી શકાયું એ ક્રિયાનું મહત્ત્વ આવે મેં દાખલો ગણ્યો એ સીધી સાધું કરતરી વાક્ય છે એને પ્રેરક વાક્યમાં પ્રેરણા આપનાર અંદર આવવો જોઈએ તો શિક્ષકે મારી પાસે દાખલો ગણાવ્યો અને મોહન કાકાથી ચલાય છે આ કર્મણી વાક્ય છે એનું કરતરી વાક્ય બનાવવું હોય તો મોહન કાકા ચાલે છે હું આશા રાખું છું મિત્રો તમને આ વાક્ય પ્રકાર એકમ ત્રણમાં સમજ પડી હશે આપણે એના પ્રકાર જોયા કરતાં સમજ્યા કરતાના લક્ષણો સમજી લેજો મિત્રો એક જીવંત હોય છે સજીવ હોય છે એ જવાબદારી શીખવાડે છે એનું નિયંત્રણ હોય છે અને કર્તરી એમાં કર્તાનું જ મહત્ત્વ હોય છે કર્મણીમાં કર્મનું મહત્ત્વ હોય છે ઈચ્છા શક્તિ દર્શાવે છે ભાવ્ય રચનામાં ક્રિયા કે ભાવ વિચારોનું જ પ્રાધાન્ય મહત્ત્વ હોય છે અને પ્રેરક વાક્યમાં ક્રિયા કરવા માટે પ્રેરણા પ્રોત્સાહન અપાય છે એમાં એક પ્રેરક આપણે પ્રોત્સાહન આપનાર પદ ઉમેરી પણ શકાય છે વાક્ય રૂપાંતરમાં આપણે જુઓ મિત્રો વાક્ય એટલે હકાર વાક્ય છે છ છું આવે હકાર વાક્ય જેને કહેવાય અને નિષેધ વાક્ય એટલે નકાર આવે વાક્યમાં દાખલા તરીકે ડોસા બોલ્યા એ વિધિ વાક્ય થઈ નિષેધ વાક્ય બનાવ ડોસાથી ન બોલાયું આ નિષેધ વાક્ય થયું મિત્રો અને આપણે પરીક્ષામાં પૂછાય છે એવા વાક્ય રૂપાંતર આપણે જોયા મિત્રો અહીંયા ધોરણ દસનો એકમ ત્રણ વાક્ય રૂપાંતર પાર્ટ આ બીજો અહીંયા પૂરો થાય છે સ્લાઇડમાંથી નોટમાં તમે ઉતારજો હું આશા રાખું છું તમને સમજ પડી હશે પરીક્ષામાં એક એક માર્કના પ્રશ્નો પૂછાય છે મિત્રો નોટમાં સ્લાઇડમાંથી જોઈને આ નોટમાં ચારે ચાર પ્રકાર ઉતારજો પાઠ્યપુસ્તકમાં ઘણા બધા આના ઉદાહરણો આપ્યા છે કર્તરીમાંથી કરમણીમાં નિષેધ વાક્યમાંથી માટે વાક્યમાં અને ઘણા બધા રૂપાંતરત ઉદાહરણો આપ્યા છે તે પણ વાંચતા રહેજો હું આશા છું મિત્રો તમને સમજ પડી હશે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ